કુછ વિધાનસભા બેઠકના ઉમેદવાર નીમાબેન આચાર્યના ફોર્મ એફિડેવિટ બાબતે આદમ બુઢા ચાકી વતી ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રીને રજૂઆતો કરવામાં આવી હતી. બુશ વિધાનસભા બેઠકના ઉમેદવારના ફોર્મ એફિડેવિટ બાબતે આદમ બુઢા ચાકી વતી ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રીને રજૂઆતો કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે વિધાનસભા બુશ બેઠક માટે આવેલ ઉમેદવારી ફોર્મ સાથે સોગંદનામામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમાબેન આચાર્ય દ્વારા તેમની વર્ષ 2012ની વિધાનસભામાં ઉંમર વર્ષ 66 વર્ષ દર્શાવેલ હતી, જ્યારે હમણાં ઉંમર 69 દર્શાવેલ છે. જે માહિતી ખોટી છે તે ખોટી માહિતી આપવામાં આવેલી છે. આમ જણાવ્યા મુજબ ઉમેદવાર શ્રી નીમાબેન આચાર્ય 3 બુશ વિધાનસભાની ચૂંટણી માટે ગેરલાયક ઠરે છે, તેથી તેમનું ઉમેદવારી પત્ર રદ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી. આજે મારી પાસે રજૂઆત હતી કે ઘણા સમયથી રાજકારણમાં નીમાબેન હોય ધારાસભ્ય તરીકે રહી, ક્યારે અલગ અલગ ગુજરાતની જવાબદારી જે બેન સંભાળી છે, એવા સિનિયર બેન નીમાબેન આચાર્ય રાજકારણમાં પણ બહુ ઉજ્યા એવા બેનશ્રી અને ડૉક્ટર પાછું, એ ડૉક્ટરે બેને એવું એપિડેવિટ કરે 2012માં કે મારી ઉંમર 66 વર્ષની છે. હવે જે એફિડેવિટ કરે છે એફિડેવિટનો બધા મુદ્દાઓ આવે, પછી છેલ્લી લીટી નીચે આવે કે આ એફિડેવિટ ખોટી હોય તો ગુના બને, એમાં લચુકો લખેલ હોય, એમાં કોઈ બીજું કોઈ એમાં પ્રશ્ન નથી. 2017માં આ જ બેન એફિડેવિટ રજૂ કરે છે કે મારી ઉંમર 69 વર્ષ. હવે 66થી 5 વર્ષનો સમય કહેવાય, હવે 69 કેમ થાય? એટલે 2 વર્ષ ઓછા થયા એની ફરિયાદ મેં કરી છે કે ભાઈ આ એફિડેવિટ ખોટી છે. ખોટી એફિડેવિટ કારણે ચૂંટણી પંચનો કાયદો અને હાઈકોર્ટનો કાયદો કે સુપ્રીમનો કાયદો, કોઈ પણ એફિડેવિટ ઉમેદવાર ખોટી રજૂ કરે તો ગુનાપાત્ર બને છે. હવે શું સજા થાય, શું થઈ શકે, ચૂંટણી પંચનું વિશે છે. એટલે મેં કાયદેસરની મારી ફરિયાદ ચૂંટણી અધિકારીને રાખી દીધી છે. હવે ચૂંટણી અધિકારી થઈ ત્યારે કચ્છના પ્રભારી ભગવાન જે ચૂંટણી પંચના જાદવ રવિ સાહેબ પણ હાજર હતા, એને પણ મારી આ રજૂઆત કરી કે ભાઈ આ મારી ફરિયાદ છે, આ બાબતે તમે લો, એ મારી અરજી સ્વીકારી લીધી, એના પર સહી કરી આપી. હવે એનો નિર્ણય સરકારને ચૂંટણી પંચને લેવાનું છે, જે ચૂંટણી બાદ જે નિર્ણય લેશે એના પર જરૂર આગળ નિર્ણય નહીં આવે તો સુપ્રીમ સુધી મારી લડાઈ કરવાની છે કે આ બધું થઈ રહ્યું છે. આ બધી કોપી હમણાં પ્રદેશ અને સેન્ટરમાં ત્યાં સુધી તો આદમભાઈ ચૂંટણી પૂરી થઈ જશે. મારી વાત ચૂંટણી પૂરી થાય ન થાય એમાં મને કોઈ આમાં મુદ્દો નથી. મારો મુદ્દો છે જે ખોટું થયો છે, જે જેની રૂપેલી સરકાર હોય અત્યંત ધારાસભ્ય ચૂંટાઈ ગયા હોય, હરેક જવાબદારી સોંપતા હોય એવા માણસો ખોટી એપિડોડ કરે અને મારા હાથમાં આવે અને હું રજૂ ન કરો તો મારી હાથમાં કે તમે ન્યાય લડાઈ લડો છો પણ આ બેનમાં તમે તો ક્યાં કરી. એટલે મારે જ્યાં મળે ને કચ્છના લોકોને ખબર પડે કે મારી જે લડાઈ હરવેશા ન્યાય કરું છું, મેં ક્યાંય લડાઈ.